श्री अखिल आंजना केळवणी मंडळ संचालित आदर्श शैक्षणिक संकुल में हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटण संलग्न आदर्श सायंस कॉलेज तथा आर्ट्स एंड कॉमर्स कॉलेज में प्रवेश शुरू थई गयेला छे। संस्कार शिस्त अने शिक्षण ने अनुसरती विसनगर शहरनी एकमात्र संस्था आदर्श में प्रवेश मेळवीने तमारी भविष्यनी कारकिर्दी उज्जवल बनावो। अहीं केमिस्ट्री लैब, फिजिक्स लैब जेवी लैब में अनुभवी शिक्षकों द्वारा विद्यार्थीओने प्रेक्टिकल द्वारा शिक्षण आपवामां आवे छे। दरेक विद्यार्थीने पोताना अनुकूल समयमां वांचवा माटे सुंदर लाइब्रेरीनी व्यवस्था पण करवामां आवी छे। कम्प्यूटर शिक्षण माटे पण सचोट अनुभवी शिक्षकना मार्गदर्शन नीचे कम्प्यूटर शिक्षण आपवामां आवे छे अने ऑडियो विज्युअल मॉडर्न क्लासरूमनी सुंदर व्यवस्थानी साथे साथे मल्टीमीडिया हॉल में पण शिक्षकना मार्गदर्शन नीचे शिक्षण आपवामां आवे छे। अने हाँ, खास अमारा आदर्श योग अभ्यास केन्द्र में पण प्रवेश शुरू थई गयेल छे। विद्यार्थीओने रहेवा माटेनी उत्तम सगवड एटले आदर्श छात्रालय તેમજ આદર્શ ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો। આદર્શ શૈક્ષણિક સંકુલ, સવાલા દરવાજા, વિસનગર। સંપર્ક કરો 02765222241 8200348396। સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને નાના બાળકો માટે શાળા પ્રવેશોત્સવને ઉત્સવની જેમ ઉજવણી કરવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે। આજે શહેરની ચકુબાઈ બાલ મંદિર અને પ્રાથમિક શાળામાં પણ બાલ મંદિરમાં નાના નાના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના સભ્ય શ્રીમતી પીનાબેન સુનિલકુમાર શાહ તથા આમંત્રિત મહેમાન તરીકે ડીડી કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય શ્રીમતી કલ્પનાબેન દિવાકર જોશી તથા શ્રી CRC કોઓર્ડિનેટર શ્રી વિનોદભાઈ રાવલ, સંસ્થાના પ્રમુખ શ્રી ભીખાભાઈ ચૌધરી, મંત્રી શ્રી નટુભાઈ પટેલ અને શાળાના આચાર્ય વંદનાબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું સ્વાગત શાળાના આચાર્ય વંદનાબેન ઠાકર તથા શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે શાળાની શિક્ષિકાઓએ પ્રવેશ કરનાર દરેક બાળકોને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવી આવકાર્યા હતા। શ્રી વિનોદભાઈ રાવલે જણાવ્યું હતું કે પ્રથમ દિવસ કે જેમાં એમને સારું શિક્ષણ મેળવી અને પોતાનું જીવન પથ ઉપર આગળ વધવાનું છે, એવા પ્રવેશ ઉત્સવ પ્રસંગમાં આજે ડાયસ ઉપર ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ પ્રવેશ ઉત્સવમાં બાળકોને આપણે સારા આશીર્વાદ આપીએ છીએ અને આશીર્વાદમાં બહુ મોટી તાકાત હોય છે। જ્યારે કુમકુમ તિલક કરવામાં આવે એ વખતે અંગૂઠાથી બાળકના કપાળની અંદર કુમકુમનું તિલક થાય છે। એનો સીધો અર્થ આપણું અધ્યાત્મ શાસ્ત્ર, આપણા ઋષિ મુનિઓએ જે બતાવી છે કે જે શિક્ષકમાં, જે ગુરુમાં જે શક્તિઓ રહેલી છે, જ્ઞાનરૂપી શક્તિઓ, એ શક્તિઓ એના વરદ હસ્ત દ્વારા એ પોતાના શિષ્યને કપાળની અંદર તિલક કરી અને પોતાની શક્તિઓનું એને પ્રદાન કરે છે। એક પ્રકારની શક્તિપાત દીક્ષા એને કહેવાય છે, જેને આપણે અધ્યાત્મશાસ્ત્રમાં કહીએ છીએ। તો પાંચ આગળીઓ દ્વારા જ્યારે એના હાથ દ્વારા બાળકને પોતાના આશીર્વાદ આપવામાં આવે છે, એનો સીધી વાત છે પાંચ આગળીઓ એટલે આપણા પાંચ પાંડવ સમજી લેવાના, યુધિષ્ઠિર, अर्जुन, भीम, सहदेव ने नकुल। आ पांच पांडवोनी जे पांच शक्तिओ थी ए पोताना शिष्यमां आवे एटला माटे प्रथम दिवसे एना आचार्य ए बाळकने आशीर्वाद आपी अने शाळामां प्रवेश आपे छे। ज्यारे आमंत्रित मेहमान कल्पनाबेन जोशीए पण प्रसंगोचित उद्बोधन कर्युं हतुं। वंदनाबेन ठाकरे पण पोताना विचारो रजू कर्या हता। એમને કહ્યું, મને એક વાક્ય બહુ જ ગમ્યું કે અત્યારના જે શિક્ષકો છે એ પગારલક્ષી શિક્ષકો થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં પગારની જ વાતો અને ટ્યુશનની વાતો, પણ મારી સંસ્થામાં એવું નથી। મારી સંસ્થાની જે બહેનો છે એ પોતે એક સેવા રૂપે જ વેતન લે છે અને 99ની સાલથી જે શિક્ષિકાઓ બહેનો જોડાયેલી છે એ હજુ પણ અહીંયા રોકાયેલી જ છે. વધુ પગાર મળે છે તેમ છતાં પણ બીજી સંસ્થામાં જવા માટે તૈયાર નથી. એટલે આ સંસ્થા માટે એમનું જે યોગદાન છે એ વધારે મહત્વનું છે. અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રતિકરૂપે બાળકોને નોટબુક અને શિક્ષણની કીટ આપવામાં આવી હતી. ચાલુ રેલવે દ્વારા ઉજ્જૈન ધાર્મિક પ્રવાસમાં પવિત્ર આસો માસમાં શ્રી ચારધામ આશ્રમ ઉજ્જૈન ખાતે શિવકથાનો લાભ લેવા આજે જ બુકિંગ કરાવો. 10મી શિવકથા જેના વક્તા તરીકે પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર શ્રી કૃણાલ જોશી કથાનું રસપાન કરાવશે ફક્ત 4500 રૂપિયામાં. રેલવે ટિકિટ, રહેવા જમવાની વ્યવસ્થા સાથે, તો આજે જ બુકિંગ કરાવો. શ્રી યુમિયા યાત્રા ગ્રુપ વિસનગર. મોબાઈલ નંબર 9998200291 9105693016. વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ કાંસા સંચાલિત શ્રી એસકે સ્વામિનારાયણ વિદ્યાલય માટે આજનો દિવસ ગૌરવવંતો બની રહ્યો હતો. ધોરણ 10ના બોર્ડના પરિણામોમાં આ શાળાના વિદ્યાર્થીઓના 100% પરિણામ આવતા શાળાના સંચાલક ટ્રસ્ટી શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રીજી સહિત સમગ્ર શિક્ષક સ્ટાફ માટે ગૌરવ લેવા જેવો હતો. આ અંગે અમે સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલના સંચાલક ટ્રસ્ટી શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રીજીનો સંપર્ક કર્યો હતો. નહીં, ખાસ કરીને તો વિસનગરની જનતાને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસકે પટેલ સ્વામિનારાયણ વિદ્યા તરફથી સર્વને જય શ્રી સ્વામિનારાયણ. બહુ આનંદ થાય છે કે અમારી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનું જે માર્ચ 2022નું જે એસએસસીનું રિઝલ્ટ તે સ્કૂલ લેવલે 100% રિઝલ્ટ આવ્યું છે. અને એમાંય અમારી એક સ્ટુડન્ટ માહિત રાજ્યા જે 97% મેળવી અને આ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ વિસ્તારનું, આખા વિસનગર તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ થાય છે આપને જણાવતા. અને જે આ રિઝલ્ટ પાછળનો મોટો જેને કહેવાય કે ફાળો, તો સૌપ્રથમ તો હું મારા શિક્ષકગણને આપીશ. અમારી ટીમ બહુ અનુભવી અને સારી, બાળકની ઝીણી વાત ઉપર ધ્યાન રાખવાવાળી છે અને સાથે સાથે બાળકોનું એટલું જ મહેનત ભર્યું ફળ આજે પ્રાપ્ત થયું છે. સાથે અમારા વાલીગણો પણ એટલા જ એક્ટિવ અને એમનો પણ એટલો જ સહયોગ અને ફાળો રહ્યો છે. તે બદલ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સંસ્થાનું ગૌરવ વધાર્યું. અને આ ગુરુકુલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની અંદર શિક્ષણ તો હરેક સંસ્થાઓ આપે જ છે, પણ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા એક અનોખું સમાજને પ્રદાન કરે છે. જેમ શિક્ષણ સાથે સંસ્કાર વગરનો બાળક ગમે એટલો કદાચ એજ્યુકેટેડ હશે તો પણ હું માનું છું ત્યાં સુધી કે ભારતીય સંસ્કૃતિ એનામાં જો નહીં હોય, સંસ્કારો નહીં હોય, તો એ જ ઘણીક વખત વિદ્યા એને બહુ ભારે પડતી હોય છે. તો એવા જ ધ્યેયથી આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કાંસા આજે આ વિદ્યાર્થીઓનું અને સમાજનું નવું નિર્માણ કરી રહી છે અને આ ગૌરવ અનુભવીએ છીએ રિઝલ્ટથી. અસ્તુ, જય સ્વામિનારાયણ. કેટલા સંખ્યા છે આપણે સ્કૂલની? એકચ્યુઅલી ધોરણ 10ની અંદર અમારા વિદ્યાર્થીઓ 146 પરીક્ષામાં ભાગ લીધો હતો. એની અંદર છોકરાઓએ A1માં 25 છોકરાઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને A2ની અંદર 51 છોકરાઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તે બહુ મોટી ગૌરવની વાત છે. 146 વિદ્યાર્થીની અંદર આવું સરસ રિઝલ્ટ લાવી આ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લા 30 વર્ષથી સતત પ્રયત્નશીલ અને જેના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય LM શાસ્ત્રી સ્વામીજીએ બાળકો અને શિક્ષકોમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કર્યું હતું અને તે જ પ્રણાલિકા મુજબ આજે સ્વામી શ્રી ભાનુપ્રસાદ શાસ્ત્રીજી આગળ ધપાવી રહ્યા છે. અને જેના પરિણામે આ વર્ષે ધોરણ 10ના બોર્ડના પરિણામ 100% પ્રાપ્ત થયું હતું. સમગ્ર શાળામાંથી ધોરણ 10ના 146 વિદ્યાર્થીઓ એમાંથી 25 વિદ્યાર્થીઓ A1 જ્યારે 51 વિદ્યાર્થીઓ A2માં સ્થાન પ્રાપ્ત કરી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ જ નહીં પરંતુ સમગ્ર વિસનગર શહેરનું ગૌરવ વધાર્યું હતું. આ અંગે અમે વિસનગર કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર માહિત ત્રાજ્યાનો સંપર્ક કર્યો હતો. જય સ્વામિનારાયણ. મારું નામ ત્રાજ્યા માહી મહેશભાઈ. હું શ્રી એસકે પટેલ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. તેમાં SSC 2022 બોર્ડના રિઝલ્ટમાં મારે 97% તેમજ 99.998% આવ્યા છે. PPR છે. खरेखर मने आ संस्था पर खूब ज गौरव थयो छे। आ संस्थाए मने खूब ज मेहनतनो गुण वाव्यो हतो, जेमां आजे सरस मजानुं आ वटवृक्ष उगी निकळ्युं छे अने एनुं ज आ परिणाम छे। आ शाळाना शिक्षको पण मने खूब ज प्रोत्साहित करता हता। एक नानो अमथो पण डाउट होय तो पण एनुं तरत ज एनुं सोल्यूशन करी आपता हता। केटला वर्षे बेटा भणावतो? हूँ जूनियर थी ते धोरण 10 सुधी अहीं अभ्यास करती आवी छुं अने हाल 11-12 में पण अहीं गुरुकुल संस्था में ज एडमिशन लीधुं छे। केवुं लागे छे तने एनुं वातावरण? खूब ज सरस वातावरण छे, एकदम डिसिप्लिन में ज रहेवानुं अने बधी ज रीते आम मजा आवे एवुं छे। आ शाला में जूनियर केजी में प्रवेश मेळवीने अभ्यास करता बाळको शिक्षणनी साथे साथे संस्कारना पाठ पण भणता भणता धोरण 12 सुधी सारा परिणाम साथे अभ्यास करता होय छे। आ अंगे अमे प्रथम नंबर प्राप्त करनार माहित राज्यानी मातानो संपर्क कर्यो हतो। मारू नाम मालतीबेन महेश पेत्राजिया। केवुं तमारी दीकरी आजे टॉपर लावी तो मे बाबते તમે કેવો અનુભવ કરો છો? હું ગૌરવની લાગણી અનુભવું છું। 2022 માં ધોરણ 10 માં જે મારી દીકરી વિસનગર કેન્દ્રમાં પ્રથમ છે, ગુરુકુળનું પણ બહુ જ ગૌરવ વધારેલ છે। તેની પાછળ બધા ટીચરોનો, અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાસ્ત્રી સાહેબનો તથા અમારા મમ્મી પપ્પા તરીકે અમારો પણ એટલો જ હાથ છે। અને ટીચરોને નાનામાં નાનો સોલ્વ હોય તો પણ એ ફોન કરીને પૂછતી એની વન, અને ટીચરો એને સપોર્ટ પણ કરતા, એટલે અહીંયા વાતાવરણ પણ ખૂબ જ સરસ મળેલ છે। અને અહીંયા હાલ પણ અત્યારે 11માં પણ અમે અહીંયા જ મૂકેલ છીએ તેને। મારી બેબી અહીંયા લગભગ જુનિયરથી અમે અહીંયા મૂકેલ છે। અને અહીંયા ગુરુકુળનું વાતાવરણ પણ એટલું ડિસિપ્લિનવાળું, તમારા બાળકને સરસ મજાના સંસ્કાર આપતું। તમે તમારા સમાજમાં, તમારા ફેમિલીમાં પણ તમે ક્યાંય પણ જશો ને તો ગુરુકુળનું બાળક એકદમ અલગ। અત્યારે મારી દીકરી પણ બધા ઘરે ગમે તે વડીલ હોય આ તે તો તરત તેમને પગે લાગવો, એ બધા સંસ્કાર અહીંયા આપણને વિકસાવવામાં આવે છે। અને તે અત્યારે ધોરણ જુનિયરથી તે અહીંયા 11-12 પણ અહીંયા જ કમ્પ્લીટ કરવાનો વિચાર ધરાવે છે, એટલા માટે। ચાલો રેલવે દ્વારા હરિદ્વાર माँ गंगा ना पवित्र सानिध्य में श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ नु आयोजन। तो टिकट बुकिंग आजे ज कराओ, नहीं नफो के ना नुकसान ना धोरणे समग्र कार्यक्रम में रहवा, जमवा तथा रेलवे टिकट साथे फक्त 5000 रूपिया ना दरे कथा ना वक्ता शास्त्री श्री योगेश कुमार बी रावल श्रीमद भागवत सप्ताह 2/11/2022 थी 8/11/2022 जेनु रजिस्ट्रेशन 29/6/2022 सुधी में करावी लेशो। विसनगर शहर में आगामी आषाढ़ी बीजना दिवसे हरिहर सेवा मंडल खाते थी भव्य रथयात्रानुं प्रस्थान करवामां आवशे, जेमां विसनगर शहर ज नहीं परंतु आजूबाजूना गामोमांथी पण भक्तो भगवान जगन्नाथजीनी रथयात्राना दर्शन करवा उमटी पड़शे। परंतु आ रथयात्रा ज्यारे शहरना विविध विस्तारोमांथी फरीने ज्यारे गुंदीघाट बापूना चौराथी माया बजारना मार्ग पर आगळ वधी रही हशे, त्यारे तेमां ऊंटलारीओमां भजन कीर्तन करता महिला मंडल हशे तथा विविध ट्रेक्टरोमां अलग अलग कृति रजू करता टेब्लो पण हशे। आ बधा नगरपालिकाना अंधड़ वहीवटना कारणे बनावामां आवेला केटलाक स्पीड ब्रेकरोना कारणे पटकाशे अने भगवान जगन्नाथजीना रथ खेचीने दोरी रहेला स्वयंसेवकोने पण भारे तकलीफ पड़शे। तो वारंवार रजूआतो करवा छतां पण नगरपालिकाना सत्ताधीशो द्वारा आ स्पीड ब्रेकरो केम हटावामां आवता नथी। जो के पालिका तंत्र पासे हजू पण समय छे अने रथयात्रा निकळे ते पहेला नगरपालिकाना सत्ताधीशो द्वारा आ स्पीड ब्रेकरो दूर करवामां आवशे के नहीं तेवी चर्चा आ विस्तारना वेपारीओ करी रह्या छे। खरेखर भगवानना खातर पण आ स्पीड ब्रेकरो दूर करवा जोईए। शहरना मध्यमां आवेली छेल्ला 85 वर्षथी बाल मंदिरथी धोरण 8 सुधीनो अभ्यासक्रम धरावती शैक्षणिक संस्था एटले मातृश्री जगोबाई बाल मंदिर तथा प्राथमिक शाळा तालीमी तथा अनुभवी शिक्षिका बहनों द्वारा शिक्षण आपवामां आवे छे। मध्यम वर्ग ने पोसाय तेवी फी, दर महीने वाली मीटिंग द्वारा बाळकोना अभ्यास बाबते चर्चा विचारणा, वर्ष दरमियान आवता दरेक तहेवारोनी उजवणी द्वारा बाळकने उत्सवप्रिय अने संगठन तथा सहकारना संस्कार आपवामां आवे छे। वर्षना अंते सांस्कृतिक कार्यक्रम द्वारा बाळकोमां रहेली सुषुप्त शक्तिओने बहार लावવાનો प्रयास कराय छे। मल्टीमीडिया तथा कॉम्प्यूटर शिक्षणनी साथे साथे विज्ञानना साधनो द्वारा पण शिक्षण आपवामां आवे छे। शिक्षणमां दरेक वर्गमां प्रथम क्रमांक मेळवनार विद्यार्थीने गोल्ड मेडल अने इनाम आपीने प्रोत्साहित करवामां आवे छे। बाल मंदिरमां मोन्टेसरी अने पपेट द्वारा नाना बाळकोने शिक्षण आपवामां आवे छे। तो आजे ज प्रवेश मेळवी लो। मातृश्री चकुबाई बाल मंदिर प्राथमिक शाळा, सरदार सोसायटी, फायर स्टेशननी बाजुमां, विसनगर। संपर्क करो 98-98-63-65-29। समाचार अने जाहेरात माटे संपर्क करो प्रकाश सोनी 94 294 35 034, अल्पेश बारोट 93 774 26 544, विसनगर के न्यूज।